नमस्कार किसान मित्रों, वावाझोडू आयू छे पण साथे खूब सारो वरसाद लाव्यो छे एटले हवे खेडूतो वावणीना कार्यमां लागशे। आपणे एक समस्या छे के वावेतर करेला बीज जमीनना जंતુથી ઉંદરથી ભૂંડથી નિષ્ફળ જાય છે, ત્યારે એનો ઉપાય આપની સમક્ષ મૂકવો છે કે બીજને ગૌમૂત્રથી ભીંજવી અને રાખનો પટ આપવાથી સુરક્ષિત ઉગે છે, પણ એના કરતા ચડિયાતો ઉપાય છે તાંબ્ર છાશ કે તાંબાના વાસણમાં 30 દિવસ છાશ ભરી રાખવાથી એ ભયાનક ઝેરી થઈ જાય છે, અને વધુ માત્રામાં સંગ્રહ કરવો હોય તો પીપમાં છાશ ભરી ત્રાસ મટકા જેવા 2 વાસણ અંદર કાયમી મૂકી રાખવાથી તાંબ્ર છાશ બની જાય છે। એ છાશથી માત્ર બીજને ભીંજવવાના છે, બીજને ભીંજવીને રાખનો પટ આપો, પછી જો આપણી પાસે તાંબ્ર છાશ ન હોય તો આજે જ આંકડો વાઢીને લાવવાનો છે, હનુમાનજીની માળા બને છે તે, અને આંકડાને બરાબરથી પીસીને પાણીમાં પલાળી દો, 10 લિટર પાણીમાં 2-3 કિલો આંકડો નાખી દો, એ 24 કલાકમાં આંકડાનો અર્ક બની જશે। એનાથી બીજ ભીંજવી રાખનો પટ આપીને વાવેતર કરવાથી વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કૃમિ, તડકીડી, ઉધઈ, મુંડાથી બીજ સુરક્ષિત ઉગે છે। આ સંપૂર્ણ સુરક્ષિત પ્રયોગ છે, અને તાંબ્ર છાશની ગંધ, આંકડાની ગંધ ઉંદરને પસંદ પડતી નથી, એટલે ઉંદર પણ બિયારણને નુકસાન નહીં કરે। પછી જ્યાં ભૂંડનો ત્રાસ હોય ત્યાં વાવેતરના 15 દિવસ અગાઉ છાશમાં બાજરાનો લોટ 1 કિલો લિટર છાશમાં 100 ગ્રામ લોટ પલાળી રાખી મૂકવાનો, અને એવી છાશનું મોટું એક બેરલ ભરી રાખવાનું, પછી ખેતર ફરતે એ દુર્ગંધ મારતી છાશ રેડી દેવાથી 5-7 દિવસ ભૂંડ ખેતરમાં પ્રવેશતા નથી, અને બિયારણને આપણે સુરક્ષિત ઉગાવો લઈ શકીએ છીએ। ખેડૂત મિત્રો, આ સફળ વાવેતરનો પ્રયોગ ગુજરાતના તમામ ખેડૂતો સુધી પહોંચાડવા મારી આપને ખેડૂતો વતી અપીલ છે, અને આપની પ્રાકૃતિક કૃષિને સફળ કરવા અમે સન 2004માં ભારતમાં સૌપ્રથમ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો પ્રારંભ કરીને અમારા ખેતરમાં અનેક ખેડૂતોના ખેતરમાં અનેક પ્રયોગો સફળ કરી 19 વર્ષના તપથી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ લેખો છે। આનું તમે 3 વખત વાંચન કરો, તમારી પ્રાકૃતિક કૃષિ તો સફળ થશે પણ ઘર નિરોગી થઈ જશે। એટલે આ ગ્રંથ મેળવવા માટે 9798-64503 જળક્રાંતિ ટ્રસ્ટ ઉપર ફોન કરીને આપના ગામ માટે વધુ સંખ્યામાં ગ્રંથ મંગાવો। સહકારી સંસ્થાઓને, ખેડૂતોની સંસ્થાઓને અપીલ છે, આ ગ્રંથનું વિતરણ કરી આપણે ગુજરાતને ઝેર મુક્ત પ્રાકૃતિક કૃષિનું રાજ્ય બનાવી દેશ અને વિશ્વને પ્રાકૃતિક કૃષિની પ્રેરણા આપીએ। મનસુખભાઈ સુવાગિયા।